વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ. 6 દિવસીય વિદેશ પ્રવાસના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મની પહોંચ્યા છે, જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું. આ પ્રસંગે તેમણે જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલ સાથે એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. મોદીએ જણાવ્યું કે બંને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાત થઈ. ભારત અને જર્મનીના સંબંધો દેશ સાથે અને વિશ્વને પણ મજબૂતી આપશે. પીએમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે 8 જેટલા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે તેમણે આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. મોદીએ કહ્યું કે આતંકવાદ મુદ્દે આપણે તમામે સાથે મળીને લડવું પડશે. આતંકવાદ વિરુદ્ધ એક જૂથ થઈને લડવું એ સમયની માંગ છે. તથા વિશ્વ કે સામને કઈ ચુનૌતિયાં હૈ ઓર ઇનસે લડને કે લીએ વિશ્વ કો ચાન્સેલર મર્કલ જૈસે સ્ટ્રોંગ લીડરશિપ કી જરૂરત હૈ એસા હમ માનતે હૈ. આતંકવાદ તથા અતિવાદ માનવ જાત કે લીએ आने वाली पीढ़ियों की आवश्यकताओं के लिए एक बहुत बड़ा संकट बने हुए हैं. मानवतावादी शक्तियों का एकजुट होना समय की मांग है.